नमस्कार वाला विद्यार्थी मित्रों, अपने यूट्यूब चैनल में आप सर्व विद्यार्थी मित्रों फरी एक बार हार्दिक स्वागत है। धोरण छ विषय गणित 6 ऑगस्ट 2022 कुलगुण 25 समय 1 कलाक सामयिक मूल्यांकन कसोटी अपने पेपर सोल्यूशन कर रहा छे। प्रश्न नंबर 1, नीचेना विकल्पों में योग्य विकल्प पसंद कर साचो जवाब लखो। 5 वैकल्पिक प्रश्नों आपेला है, दरेको 1 गुण रहे, टोटल 5 गुणों आ प्रश्न है। 1, नीचेना पैकी सौथी नानी संख्या जणावो। तो संख्या आंकड़ा जो तमने ख्याल आ जाए, जवाब आवशे बी 918। 2, 5, 6 अने 4 अंकों थी 3 अंकनी संख्या बनावता सौथी नानी संख्या खाली जगह बन छे, तो 4, 5, 6 सी छे आपणो जवाब आवशे। 3, 25, 6, 46 ना अंकों की अदला बदली करीने केटली संख्याओ बनावी शकाय, 4 ऑप्शन छे, एमांथी डी जे 24 ए आपणो जवाब छे। 4, सौथी नानी पूर्ण संख्या खाली गया अने सौथी नानी प्राकृतिक संख्या खाली गया छे, तो जवाब आवशे डी, सौथी नानी पूर्ण संख्या 0 अने सौथी नानी प्राकृतिक संख्या 1। खाली जगह एवी पूर्ण संख्या छे के जेने पूर्ववर्ती पूर्ण संख्या नथी, तो जवाब आवशे बी 0। जो मित्रों वीडियो पसंद आवतो होय तो वधुमां वधु लाइक कॉमेंट शेयर अने सब्सक्राइब करवानुं भूलता नहीं। प्रश्न नंबर 2, खाली जगह पूरो, 3 खाली जगह आपेली छे, दरेकनो 1 गुण रहेशे, टोटल 3 गुणनो आ प्रश्न छे। 1, संख्या रेखा पर कोईपण 2 खाली जगह संख्याओं वच्चेना अंतर ने एकम अंतर कहे छे, तो जवाब आवशे क्रमिक संख्याओं। 2 खाली जगह क्रम एटले सौथी मोटामां मोटा थी सौथी नानी गोठवणी, तो जवाब आवशे ઉત્તરતો ક્રમ। શું પરીક્ષા આવવાથી તમે ડરી રહ્યા છો? તો ડરવાનું બંધ કરો અને જોડાઈ જાઓ અમારી સાથે કાઉન્ટડાઉન એજ્યુકેશનમાં, જ્યાં તમને મળે છે દરેક પરીક્ષા લક્ષી વિડિયો અને PDF, એ પણ તદ્દન ફ્રી। સૌપ્રથમ પ્લે સ્ટોર પર જઈ કાઉન્ટડાઉન એજ્યુકેશન ડાઉનલોડ કરી લ્યો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાં તમને દરેક પરીક્ષા લક્ષી ફોલ્ડર્સ આપેલા છે, જેમ કે નિદાન કસોટી, એકમ કસોટી, બ્રિજ કોર્સ, ઘરે શીખીએ, પ્રથમ પરીક્ષા અને બીજી ઘણી બધી પરીક્ષાઓ લક્ષી ફોલ્ડર્સ। તમે કોઈ પણ પરીક્ષા લક્ષી ફોલ્ડર પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમને ધોરણ દેખાશે, એ ધોરણ પર ક્લિક કરશો એટલે તમને જે મહિનાની પરીક્ષા છે એ પરીક્ષાના ફોલ્ડર દેખાશે, એમના પર ક્લિક કરશો એટલે તમને ત્યાં મિત્રો વિડીયો પણ જોઈ શકો છો અને ત્યાંથી તમે મટીરિયલ એટલે કે PDF પણ મેળવી શકો છો। તો રાહકોની જોઈ રહ્યા છો મિત્રો, આજે જ ડાઉનલોડ કરો કાઉન્ટડાઉન એજ્યુકેશન। 3, 1 મિલિયન એટલે ખાલી 1 લાખ, તો જવાબ આવશે મિત્રો 10 લાખ। 2 પેટા પ્રશ્નો આપેલો છે, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, દરેકનો 1 ગુણ રહેશે, ટોટલ 3 ગુણનો આ પ્રશ્ન છે। 1, 3 અંકોની સૌથી નાની સંખ્યા એ 3 અંકની સૌથી મોટી સંખ્યાની પુરોગામી સંખ્યા છે, તો વિધાન ખોટું છે। 2, 5 અંકની સૌથી નાની સંખ્યામાં 1 ઉમેરવાથી 6 અંકની સૌથી મોટી સંખ્યા મળે, તો આ વિધાન પણ ખોટું છે। 3, ચડતો ક્રમ એટલે નાનાથી મોટાની ગોઠવણ, તો વિધાન ખરું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, કૌંસનો ઉપયોગ કરીને જવાબ આપો, દરેકના 2 ગુણ રહેશે, ટોટલ 4 ગુણનો આ પ્રશ્ન છે। 1, 204 × 205, રેડી? ચાલો, તો 2004 × 200 + 5, 200 × 2005 + 4 + 200 + 5, 200 × 200 + 200 × 5 × 4 × 200 × 5, તો 200 × 200 × 2 = 4 મીંડા, 205000, 204800, 4520 કરીએ સરવાળો, 41820, 35 × 300 = 6, 35 × 300 + 6, 35 × 300 + 35 × 6, તો 35 × 105 = 2 મીંડા, 35 × 6 = 210 કરીએ સરવાળો, 10710। પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો, દરેકના 3 ગુણ રહેશે, ગમે તે 2 લખવાના છે, ટોટલ 6 ગુણનો આ પ્રશ્ન છે। 1, પૂર્ણ સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી નથી પરંતુ સરવાળા માટે સમક્રમી છે તે ઉદાહરણ સાથે સમજાવો, તો 3 + 5 = 5 + 3 સરવાળા માટે, 8 × 8 = 8, તો ડાબા બરાબર જબા પૂર્ણ સંખ્યા માટે સરવાળા સમક્રમી છે। હવે 3 - 5 = 5 - 3, તો 3 માંથી 5 કાઢીએ તો -2 આવશે અને 5 માંથી 3 કાઢીએ તો +2 આવશે, માટે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, માટે પૂર્ણ સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી નથી। ત્યાર પછી બીજો પ્રશ્ન આપેલો છે, એક અનાજની ગુણમાં 52 કિગ્રા અને 250 ગ્રામ અનાજ ભરેલું છે, તેમાંથી 150 ગ્રામની કોથળીઓ ભરવી હોય તો કેટલી કોથળીઓ ભરાશે, કેટલું અનાજ બાકી રહેશે? તો અનાજની ગુણમાં 52 કિગ્રા, 250 ગ્રામ અનાજ ભરેલું છે, તો અનાજની ગુણમાં 52000 ગ્રામ વત્તા 250 ગ્રામ, કેમ કે આપણને ખ્યાલ છે 1 કિગ્રા = 1000 ગ્રામ, તો 52 કિગ્રા = 52000 ગ્રામ,
तो कोथळीओनी संख्या बराबर 52,250 भांगा 150 तो 348 कोथळी भराशे अने 50 ग्राम अनाज छे जे बाकी रहेशे। त्रीजो प्रश्न आपेलो छे, बे गाम वच्चेनुं अंतर 2 किलोमीटर 380 मीटर छे, जो बंने गाम वच्चे 100 वखत जईने पाछा फरवामां आवे तो कुल अंतर केटलुं कपायुं हशे? तो बे गाम वच्चेनुं अंतर केटलुं छे? तो के 2 किलोमीटर ने 380 मीटर, 1 किलोमीटर बराबर 1000 मीटर, तो 2 किलोमीटर बराबर 2000 मीटर वत्ता 380 मीटर, एटले के टोटल थयुं 2380 मीटर। હવે આવું 6 વખત જઈને પાછા ફરીએ છીએ, એટલે કે 6 વાર જઈએ છીએ અને 6 વાર આવીએ છીએ, તો ટોટલ થયું 12 વાર, તો 12 ગુણ્યા 2380 તો જવાબ આવશે 28,560 મીટર, જેને આપણે કિલોમીટરમાં ફેરવીએ તો 28 કિલોમીટર અને 560 મીટર। પ્રશ્ન નંબર 5 આપેલા છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો, ગમે તે એક આપણે જોડકું જોડવાનું છે, અહીંયા આપેલ સંખ્યાઓને ચડતા અને ઉડતરા ક્રમમાં ગોઠવવાની છે। સંખ્યાઓ આપેલી છે 874, 9,754, 8,320, 572। તો ચડતા ક્રમમાં આપણને ખ્યાલ છે મિત્રો કે નાની સંખ્યાથી મોટી તરફ જવાનું છે અને ઉતરતા ક્રમમાં મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાનું છે। તો આ રીતે આપણે જે ચાર સંખ્યાઓનું બોક્સ આપેલું છે એમાં ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ આપણે દર્શાવેલો છે। ત્યાર પછી બીજું આપ્યું છે, યોગ્ય રીતે જોડકા જોડો વિભાગ અને આપણે વિભાગ બ સાથે જોડવાનું છે। તો 321 ગુણ્યા 235 બરાબર 321 ગુણ્યા 5+30 250, તો ગુણાકારનું સરવાળા પર વિભાજન છે। ત્યાર પછી 2-4 ગુણ્યા 15 ગુણ્યા 25 બરાબર 15 ગુણ્યા 4 ગુણ્યા 25, તો ગુણાકારના ક્રમનો નિયમ છે। ત્યાર પછી 23+3,000+1,001 બરાબર 1,001+3,000+23, તો અહીંયા સરવાળાના ક્રમનો નિયમ દર્શાવવામાં આવ્યો છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નવા વિડીયો માટે થોડી વેઇટ કરો, ત્યાં સુધી લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ નોટિફિકેશન મળી જાય। થેન્ક યુ।